भावनगर अंदर मने वो छे के प्रथम अमे आईशु के चंद्रयान 3 नी थीम उपर गणपति उत्सव आयोजन करीए छे। नमस्कार दर्शक मित्रों, टॉक विथ भावनगर मां हूं छूं नितिन सोनी। विघ्न हर्ता आवे छे श्रेणी माटे आपणे आज आवी पहोंच्या छीए भावनगर ना काळेबीड વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો કાળીબીડ એટલે કહી શકાય કે ભાવનગરનો એક એવો નવો વિકસિત વિસ્તાર છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા વસવાટ કર્યા છે। જે પ્રકારે ધાર્મિકતાનો માહોલ છે, ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અનેક સામાજિક કાર્યક્રમો આ સંસ્થા કરી રહી છે। પરેશભાઈ પંડ્યા આપણી સાથે છે, આપણે તેમને પૂછ્યું છે કેવા પ્રકારના કાર્યક્રમ છે, ગણેશ મહોત્સવ શા માટે ઉજવાઈ રહ્યો છે, શું કહેવું છે। પરેશભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે ટોપિક ભાવનગરમાં। કેવા પ્રકારનો મહોત્સવનું આયોજન છે કાળીબીડ વિસ્તારની અંદર? ખાસ કરીને આ વિસ્તાર કાળીબીડ એટલે ખૂબ મોટો વિસ્તાર છે અને ભાવનગરની જનતા પણ અમારા વિસ્તારની અંદર જે કાળીબીડ રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ આયોજિત જે ગણપતિ ઉત્સવ કરીએ છીએ, ખૂબ ઉત્સવ સાથે અમે આ કાર્યક્રમ મનાવીએ છીએ। ભાવનગરની ધર્મપ્રેમી જનતાઓ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે। સાંજે અમે આરતી ટાઈમેથી ચાલુ કરીએ, 7 વાગ્યાથી ચાલુ કરીને રાત્રે 1-1.5 વાગ્યા સુધી દર્શનો ખૂબ મોટી પ્રમાણમાં લોકો લાભ લેતા હોય છે। અને કાળીયાબીડ એક વિસ્તાર, કાળીયાબીડને અને ભાવનગરને ખાસ કરીને હિન્દુ જાગૃતિ માટે ગણપતિ ઉત્સવ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કાળીયાબીડ તો ઠીક, પણ ભાવનગરની અંદર એક ઠેકાણી અંદર શેરી ગલ્લાની અંદર જાહેર કાર્યક્રમો એટલા થઈ રહ્યા છે કે એક આપણા જે હિન્દુઓ જે છે એને એક માહોલ બને અને હિન્દુત્વ ટકી રહે એ માટે કાળીબીડ વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષથી અમે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા આ ગણપતિ ઉત્સવનો આયોજન કરી રહ્યા છીએ। ખાસ કાળીબીડ વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા અમે જુદા જુદા ગણપતિ ઉત્સવના જે 11 દિવસનો કાર્યક્રમ હોય છે, આ વખતે 19 તારીખથી ચાલુ કરી અને 27 તારીખને 28 તારીખે સવારે વિસર્જન કરવાના છીએ। રોજ જુદા જુદા કાર્યક્રમો, આજે તે 20 તારીખે એટલે આજે રાધાકૃષ્ણના રાસ ગરબા હતા, આવતીકાલે અમિતભાઈ વાવડિયા દ્વારા આર્ટ્સ ઓફ લિવિંગનો કાર્યક્રમ છે, એક દિવસ અમે રામદરબાર રાખશું, એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા રાખશું, 2 દિવસ એવા અમે ગોઠવીએ છીએ કે બાળકોને પણ મજા આવે એટલે એક દિવસ જાદુગરનો કાર્યક્રમ રાખીએ છીએ, કથકુટીનો કાર્યક્રમ રાખીએ છીએ, એવી રીતના જુદા જુદા કાર્યક્રમો, ખાસ કરીને બાળકો મહિલાઓને ખાસ મજા આવે। અને આ કાર્યક્રમ જે ગણપતિ દાદાનું જે આપણે જે છે એનો ખૂબ મોટા પ્રમાણમાં ભાવનગરના ધર્મપ્રેમી જનતાઓ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે એ માટેનું અમારું આયોજન છે। પરેશભાઈ, ઘણી જગ્યાએ મૂર્તિઓ તો આપણે જોઈ છે, પરંતુ અહીંયા કંઈક નવીનું કહી શકીએ કે શિવજીના સ્વરૂપની મૂર્તિ છે, આવો વિચાર ક્યાં થયો કે આ વખતે આપણે આ પ્રકારની મૂર્તિઓ લાવી? અમે લોકો સમગ્ર અમારો ગ્રુપ જે છે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ, અમે જુદી જુદી ગણપતિની મૂર્તિઓ ઘણી જગ્યાએ અમે જોયેલી, અમે ટીવીના માધ્યમથી પણ જોયેલી, વોટ્સએપના માધ્યમથી પણ જોયેલી, પણ ગણપતિ દાદા છે એ શિવજીના જે પુત્ર છે, સાથે સાથે અમે આ જે ગણપતિ મૂર્તિનો અમે જે સિલેક્ટ કરી ત્યારે અમને લોકોએ એમ થયું કે ગણપતિ દાદાની સાથે શિવજી પણ આવે છે, એટલે અમે સર્વાનુમતે અને લોકોને પણ સાથે સાથે ગણપતિ દાદાની સાથે મહાદેવજીના પણ દર્શન થાય એ માટેનું અમે આ મૂર્તિ પસંદ કરી છે। સાથે જ આપ જોઈ રહ્યા છો ઓજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે ચંદ્રયાન 3 હમણાં જ આપણે તાજેતરની અંદર ભારત દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં આપણા ઈસરો અને વિજ્ઞાનીકો દ્વારા જે ચંદ્રયાન 3 આપણે ભારતમાં સક્સેસ ગયેલું છે એની પણ થીમ અમે અહીંયા મૂકી છે, જેથી કરીને અત્યારના યુવાનો બાળકો અત્યારની પેઢીને કે ખ્યાલ આવે કે ભાઈ ચંદ્રયાન 3 શું છે। ઘણા લોકો ટીવીમાં એમાં જોયું હોય પણ બાળકોની માટેનો જે કાર્યક્રમ છે ચંદ્રયાન 3 એ લાઈવ જોઈ શકાય એ માટેનો પણ અમે ચંદ્રયાન 3 ભાવનગરની અંદર મને એવું છે કે પ્રથમ અમે આવીશું કે ચંદ્રયાન 3ની થીમ ઉપર ગણપતિ ઉત્સવ આયોજન કરીએ છીએ। પરેશભાઈ, આ સંસ્થા ગણેશ મહોત્સવ તો કરે છે 5 વર્ષથી, વિવિધ કાર્યક્રમો પણ કરતી હોય છે, સમાજ સેવા માટે પણ આ વિસ્તારમાં બહુ મોટું કામ થઈ રહ્યું છે, અનેક ઉત્સવ આ રીતે ઉજવાતા હોય છે, હિન્દુ ધર્મના લોકો વધુ વધુ એકઠા થાય, વધુ વધુ સંપ્રદાયથી લોકો આવી શકે, વધુ વધુ ધાર્મિક પ્રસંગો ઉજવીએ છીએ,
અન્ય પ્રસંગો કેવા? અમે કાળિયાબીર વિસ્તારની અંદર ધાર્મિક કાર્યક્રમની આપણે વાત કરીએ તો છેલ્લા 22 વર્ષથી આ 22મું વર્ષ આવશે. કાળિયાબીર આ જે ચોક છે અમારો તુલસી ચોક અમે નામ આપેલું છે, તેમાં દર વર્ષે જે 11 વર્ષના તુલસી વિવાહ થઈ રહ્યા છે, છેલ્લા 22 વર્ષથી અમે રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળ તુલસી વિવાહનું પણ આયોજન કરીએ છીએ. સાથે સાથે વર્ષમાં કોઈ પણ ધાર્મિક માહોલ બની રહે માટે સપ્તાહનું પણ આયોજન કરતા હોઈએ છીએ. એ જ રીતે જ્યાં કાંઈ ધાર્મિક માહોલ બનતો હોય, મહાદેવજીની આરતીનો પણ કાર્યક્રમ અમે રાખતા હોઈએ શ્રાવણ મહિનાની અંદર, પછી રામ દરબારો પણ અમે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવતા હોઈએ છીએ. આ કાર્યક્રમ ખાસ જે છેલ્લા 22 વર્ષથી અમે તુલસી વિવાહ કરીએ છીએ અને ભાવનગરની જનતા કાળિયાબીરની જનતા ખૂબ મોટા પ્રમાણની અંદર તુલસી વિવાહનો પણ લાભ લે છે અને ગણપતિ દાદા આપણે જે અત્યારે જે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યા છે એનો પણ ખૂબ પ્રમાણમાં લાભ. પરેશભાઈ, ખાસ કરીને ભાવનગરના લોકો વધુમાં વધુ અહીં દર્શન કરવા માટે આવે એ માટે આપનો સંદેશો શું હોઈ શકે? અમે ખાસ ભાવનગરની જનતા જે ધર્મપ્રેમી જનતા છે અને અમે રિદ્ધિ સિદ્ધિ મિત્ર ખાસ આમંત્રણ આપીએ છીએ કે એકવાર ભાવનગરની ધર્મપ્રેમી જનતાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર દરેક ગણપતિનો જગ્યાએ દર્શન કરવા જતા હોય છે. રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળમાં આવી આપ ગણપતિની સાથે સાથે મહાદેવજીના પણ દર્શન કરી શકશો, સાથે સાથે ચંદ્રાયણ થ્રી જે આપણા બાળકો જે છે નવી પેઢીઓને ચંદ્રાયણ થ્રી વિશે ખબર પડે એની પણ અમે થીમ મૂકેલી છે એ પણ જોઈ શકશો આપ. એટલે ખાસ ભાવનગરની આમ જનતાને અમે વિનંતી કરીએ છીએ કે આ ધાર્મિક પ્રસંગે કાળિયાબીર વિસ્તારની અંદર રિદ્ધિ સિદ્ધિ મિત્ર મંડળમાં પણ પધારો અને જ્યાં જ્યાં આપને લાગે ગણપતિ ઉત્સવ જ્યાં થઈ રહ્યા છે ત્યાં પણ દર્શનનો લાભ લ્યો એવી આપ સૌને હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને ખાસ કરીને આપણું હિન્દુત્વ ટકી રહે એ માટે હિન્દુઓને ખાસ આ મોટા પ્રમાણમાં બધી જગ્યાએ દર્શન કરવા માટે હું વિનંતી કરું છું. દર્શક મિત્રો, આ તા પરેશભાઈ પંડ્યા બહુ સ્પષ્ટપણે કહ્યું છે હિન્દુત્વની જાગૃતિ માટે ગણેશ મહોત્સવ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા છે, મોટી સંખ્યામાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવે. વાત છે ગણેશ મહોત્સવની, સાથોસાથ રાજકીય અને રાષ્ટ્રની વાત પણ અહીં કરવામાં આવી છે. G20 ની વાત હોય, સફળતાની કે ચંદ્રયાનની વાત હોય, એ પણ નમૂનાઓ જે છે ત્રાદેશીય અહીંથી છે. એટલે કહી શકાય કે ધર્મની સાથે લોકોને રાષ્ટ્ર ભાવના પણ જાગે એ માટે આ સંસ્થા કામ કરી છે. ફરી મળીશું એક નવા પંડાલમાં, ત્યાં સુધી રજા આપશો. આભાર.